नमस्कार विद्यार्थी मित्रों, आजे आपने धोरण 7 ना गुजराती विषय ना एकम 6 नर्मदा मैया नो अभ्यास करीशुं। नर्मदा मैया पाठ ना लेखक रमण सोनी छे। नर्मदा मैया पाठ नो प्रकार प्रवास वर्णन छे। पाठ नी वात करिए तो आ प्रवास वर्णन मा लेखके लोकमाता नर्मदा नो सरल भाषा मा सरस परिचय करावयो छे। नर्मदा मैया खरा अर्थ में गुजरातनी लोकमाता है, जीवादोरी है। आ वात लेखके अपने पोते प्रवास मारता होइए एवी रसाळ शैली में करी है। पाठनी समझूती आ मुजब है। चालो त्यारे आजे एक नवी जातनो प्रवास करिए। मुसाफरी केटली लांबी है खबर है? 1312 किलोमीटर जेटली। तमने थसे अरे केटली लांबी, क्यारे पूरी थाय ने केवा थाकी जवाय? पण आपणे पंखीनी पांखे अने पाणीना प्रवाहे प्रवास करीशुं। नहीं थाक लागे, नहीं खोटो समय जाय ने मजा एटली ज आवशे। नर्मदा ए एक नदीनुं नाम छे। सामान्य रीते नर्मदानो अर्थ थाय छे नर्म एटले के आनंद आपनारी। पंखीनी पांखे अने पाणीना प्रवाहेनो अर्थ थाय ऊंचेथी वहेता पाणी पर नजर राखीने प्रवाहनी जेम धसमसता। लेखक कहे छे के चालो त्यारे आजे एक नवी जातनो प्रवास करिए। ए प्रवास ए मुसाफरी केटली लांबी छे तमने खबर छे? 1312 किलोमीटर जेटली। तमने थसे अरे केटली लांबी अने क्यारे पूरी थाय ने तेमां थाकी पण केवा जवाय? पण आपणे तो पंखीनी पांखे अने पाणीना प्रवाहे प्रवास करीशुं, જેથી નહીં થાક લાગે કે નહીં ખોટો સમય જાય અને મજા પણ એટલી જ આવશે। મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ। ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ। આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ। ત્યાં માઇકલ નામનો પર્વત છે, એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક। ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા। આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી અને સરકતી રેખા દેખાય, એ જ નર્મદા। ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત। વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે। ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા, ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા। ધસમસતી એટલે વેગથી દોડતી અથવા ઉતાવળે વહેતી। અહીં લેખક કહે છે કે તમે તમારા મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ। ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ, અને મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ માઇકલ નામનો પર્વત છે, એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક। ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા। આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી એટલે કે ચમકતી અને સરકતી રેખા દેખાય છે, એ જ નર્મદા છે। ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત છે। વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ ઊંચા પર્વતો છે। ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા, અને એ બંનેની વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા। તમને ખબર છે નર્મદાનો અર્થ? જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા। એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે। ઠેર ઠેર સુંદર વૃક્ષો અને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો। નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહે છે। રેવા એટલે કૂદનારી, ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે। આવી સરસ નદી, આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી। તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે, ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે। લેખક કહે છે તમને ખબર છે નર્મદાનો અર્થ? જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા। એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે, આપણે ખુશ થઈ જઈએ એવી છે। ઠેર ઠેર એટલે બધી જ જગ્યાએ સુંદર વૃક્ષો અને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો,
ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો, નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી, એટલે એને રેવા પણ કહે છે. રેવાનો અર્થ જ થાય છે કૂદનારી. ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે. આવી સરસ નદી આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા નથી. તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે, ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે, એમ લેખક કહે છે. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. આભાર.